નમસ્કાર મિત્રો સીસીસીની પરીક્ષાના પ્રશ્નપત્ર એનું સોલ્યુશન હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું એમાં આપણે જ્યારે પરીક્ષા દેવા માટે એક્ઝામ સેન્ટર પર જઈશું ત્યારે ત્યાંની જે સિસ્ટમ છે એ સેમ સિસ્ટમ અહીંયા મેં તૈયાર કરેલી છે પેપર આપણને ગૂગલ ક્રોમમાં મળશે એટલે આપણે ગૂગલ ક્રોમ પર આમ ક્લિક કરવાનું રહેશે હવે ડેસ્કટોપ પર જે આપણે નાના નાના ચિત્રો બતાવીએ ને આઇકન કહેવાય છે ને અને ટાસ્ક બાર કહેવાય તો આ રીતે આપણે પેપર શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આ છે પ્રેક્ટિકલ પેપર જી માં જે હોય છે એવી જ રીતે અહીંયા પ્રેક્ટિકલ પેપર એક તૈયાર કરેલું છે તો મિત્રો આપણે આ પેપરને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું તો પહેલો પ્રશ્ન છે તમારા ડેસ્કટોપ પર તમારા રજિસ્ટ્રેશન નંબરનું ફોલ્ડર બનાવી તેમાં તમારું સબ ફોલ્ડર બનાવો મિત્રો આ પ્રશ્ન કમ્પલસરી પાંચ માર્કનો આવે જ કારણ કે આ પ્રશ્ન ઉપર જ બીજા બધા પ્રશ્નો રહેલા છે કારણ કે જો ફોલ્ડર સબ ફોલ્ડર બનશે તો તેમાં જ અન્ય પ્રશ્નોના જવાબો બધાએ સેવ કરવાના છે તો ચાલો આપણે જોઈશું અને કેવી રીતે સોલ્વ કરશું તો પેપરનો પ્રશ્ન જોયા પછી એને મિનિમાઈઝ કરવું ત્યારબાદ ડેસ્કટોપ પર નવું ફોલ્ડર બનાવવા માટે રાઇટ ક્લિક કરવું ન્યૂમાં જવું અને ફોલ્ડરમાં જવું ફોલ્ડરમાં જયા બાદ તમે જોઈ શકો છો કે ફોલ્ડરમાં જવાથી એક નવું ફોલ્ડર ક્રિએટ થયેલું છે અહીંયા આપણે આપણું નામ સોરી નંબર લખવાનો છે માનો કે આપણો સીટ નંબર જીટીયુ વન ટુ થ્રી ફોર ફાઈવ છે તો એ સીટ નંબરનું ફોલ્ડર ક્રિએટ થયું જે ડેસ્કટોપ પર આ તમને ફોલ્ડર બતાય છે એ સીટ નંબરનું ફોલ્ડર તૈયાર થયું છે હવે આપણે એને ઓપન કરીશું એટલે એના પર ડબલ ક્લિક કરવાથી એ ફોલ્ડર ઓપન થશે અને આપણે તેમાં આપણા નામનું સબ ફોલ્ડર બનાવવાનું છે એટલે રાઈટ ક્લિક કરી અને ન્યૂમાં જઈશું અને ત્યાં ન્યૂમાંથી ફોલ્ડરમાં જઈશું હવે એને આપણે આપણા નામનું ફોલ્ડર બનાવવાનું છે તો હું અહીંયા મારા નામનું ફોલ્ડર બનાવી રહ્યો છું મિત્રો આ એક બીજું ફોલ્ડર તૈયાર થયું એ આપણા નામનું છે તો આપ જોઈ શકો છો કે નંબરનું ફોલ્ડર અને નામનું ફોલ્ડર તૈયાર થઈ ગયું છે તો આ પહેલો પ્રશ્ન જે હતો એનો જવાબ આપણે આપ્યો કે ફોલ્ડર અને સબ ફોલ્ડર કેવી રીતે બનાવવું ચલો મિત્રો હવે આપણે આગળ જોઈએ તમારા નામના ફોલ્ડરમાં ઓફિસ નામનું અને તેમાં ડેટા નામનું અને લેટર નામનું ફોલ્ડર બનાવી તેમાં ટેક્સ ફાઇલમાં ડેટા ફોલ્ડરની પ્રોપર્ટી લખો તો મિત્રો આ સ્ટેપ બાય સ્ટેપ આ બીજો પ્રશ્ન છે એ મારા યુટ્યુબ વિડીયો ભાગ બે એ એમાં મૂકવામાં આવેલો છે પેપર સોલ્યુશન વિડીયો ભાગ બે તો આપને નમ્ર વિનંતી છે કે એ વિડીયો બાજુની લિંકમાં આપેલો છે તેના પર ક્લિક કરી તેને ઓપન કરો અને આ પ્રશ્નનો જવાબ તમારા નામના ફોલ્ડરમાં ઓફિસ નામનું તેમાં ડેટા નામનું અને લેટર નામનું ફોલ્ડર બનાવી તેમાં ટેક્સ ફાઇલમાં ડેટા ફોલ્ડરની પ્રોપર્ટી લખો એ પ્રશ્ન છે એનું સોલ્યુશન આપ જોઈ શકશો આપને સીસીસીના વધારે વિડિયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો तमने सीसी दरेक प्रश्नों पूरेपूरा सोल्यूशन वीडियो मिली रहे दोस्तों अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें, वीडियोस को लाइक करें। अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें उसको फेसबुक मैसेंजर, व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच